વડોદરા મહાનગરપાલિકામાં પ્રજાના સેવક તરીકે ઓળખાતા નગરસેવકો સત્તાના નશામાં બેફામ વાણી વિલાસ પર ઉતરી આવ્યા છે. પોતાનું ધાર્યું કરાવવા માટે ગમે તે વ્યક્તિને બેફામ વાણી વિલાસ કરતા કારેલીબાગના નગરસેવક રમેશ રાજા આજે સ્વિમિંગ પુલના કર્મચારી સાથે તૂતુ મેમે પર ઉતરી આવ્યા હતા અને મીડિયા પહોંચતા મામલો ઠંડો પાડવા માટે આજીજી કરતા નજરે ચડ્યા હતા. સત્તાના નશામાં મગ્ન થયેલા કેટલાક રાજકારણીઓ પોતાની નૈતિક જવાબદારીઓ ભૂલી ગયા છે. તેઓ દરેક વ્યવસ્થામાં પોતે અલગ તરી આવતા હોય તેમ બેફામ દાદાગીરી પર ઉતરી આવે છે. કારલીબાગમાં ભાજપના સિમ્બોલ પર જીતેલા નગરસેવક રમેશ રાજા આજે કોઈ ઓળખીતાનું ફોર્મ લઈને કારલીબાગ સ્વિમિંગ પુલ પર પહોંચ્યા હતા, જ્યાં એડમિશન રિન્યુની પ્રોસેસ ચાલતી હતી. અનેક નાગરિકો અને મહિલાઓ લાઇનમાં ઊભા રહી અને પોતાનો વારો આવે તે માટે વાટ જોતા હતા. રિન્યુની રકમ ભરવા માટે કેશ કાઉન્ટર વ્યસ્ત હતું. તેવા સમયમાં રમેશ રાજા નવું ફોર્મ ભરવા લાઇન છોડી અને સીધા કેબિન તરફ ધસી ગયા હતા, જ્યાં સિક્યુરિટી જવાને તેઓને રોકતા રમેશ રાજાએ બેફામ વાણીવિલાસ શરૂ કરી દીધો હતો. હું કોણ છું, તું મને ઓળખે છે, હું નોકરી ખાઈ જઈશ, તેવી ધમકી પણ એમને ઉચ્ચારી હતી. સિક્યુરિટીના લાખ સમજાવવા છતાં રમેશ રાજા માન્યા નહીં અને કેશ કાઉન્ટર કેબિનમાં પ્રવેશી જઈને ઉહાપો કર્યો હતો. બનાવને પગલે સિક્યુરિટી સ્ટાફે મીડિયાને બોલાવવાનું જણાવતા રમેશ રાજાનો બધો જ પારો ઉતરી ગયો. મીડિયા ત્યાં પહોંચે તે પહેલાં આજીજી કરી આઈસ્ક્રીમ મંગાવી સિક્યુરિટી સ્ટાફને સમજાવવા માંડ્યા અને મીડિયા પહોંચતા જ મીડિયાને પણ સમજાવી લેવા માટે આજીજી કરતા કેમેરામાં કેદ થયા. વર્ષથી કાર્યકર છું, સેવા કરું છું, બહુ પરમ રાજાભાઈ ગયા. ના લેવાય ના લેવાય ના લેવાય આ લેવા તો પાછું હું અત્યારે વેકેશન છે, ઉનાળું છે, આ બધું લઈ આપણું ના લેવાય દાદાજી વાતો કરો. આ વિસ્તારનો પોપો ના કોઈ ધમકી નહીં ભાઈ, કોઈને ધમકી આવે કોઈને ગાળ બોલે મોટા ભાઈ, કોઈને ધમકી આવે એવું કોઈ બિલકુલ ખોટું ના કરશો. ખોટા ના ઠોકતા થાય કે ઠોક મેં ઠોક ખાલી ભાઈ કોર્પોરેટ એવું નહીં, ઠોકવાની વાત નહીં. કારેલીબાગ સ્વિમિંગ પુલ ઉપર અમે જોબ કરીએ છીએ. અહીંયા અત્યારે એક તારીખના ચાલુ થઈ એટલે બધા ફીસનું અમે અહીંયા ચાલતું હતું, અમે રિન્યુઅલ ચાલતું હતું, તો બધી પબ્લિક રિન્યુમાં ઊભી હતી. તો રાજારામ છે, નવી ધરતી ગોલવાનો કોર્પોરેટર છે, તો એ અહીંના ફોર્મ લઈને આવ્યા હતા ફરવા માટે, ફોર્મ ભરવા માટે આવ્યા હતા. તો અમે એમને એવું કીધું કે અહીંયાથી બંધ છે, બધા લાઇનમાં બેસાડીએ છીએ નીચે રિન્યુઅલાને, કે તમે પણ લાઇનમાં આવો, તમને ફોર્મ ભરવું હોય તો, તમે રિન્યુ કરવું હોય તો લાઇનમાં આવો. તો મેં એવું કીધું ના ના મને તો ફોર્મ ભરવું. તો પછી જબરજસ્તી અમને ધમકી આપી કે અમે મને ઓળખે તું કોણ છે, મેં કોર્પોરેટર છું, મેં તારી જોબ છોડાવી દઈશ મેં તારી. તો એ તો ભાઈ દાદાગીરી કરી અંદર જબરજસ્તી ઘૂસી ગયા. બસ
અમે તો આગળ કાર્યવાહી કરીશું, અમે આગળ કમિશન સુધી અરજી કરીશું અમે આગળ. અને આપણને કોઈ જોબની કંઈ પડી નથી જો અમને, પણ એ ખોટી રીતે દાદાગીરી કરે છે. અમે સમાજસેવા કરે છે, અહીં લેડીસો પણ આવે છે, બધી લેડીસો બધી સુરક્ષામાં જ છે બધી. અને અને અમે સ્ટ્રિક્ટ રાખ્યું છે, એટલું અમે સ્ટ્રિક્ટ રાખીએ છીએ અહીંયા. કંઈ જ નહીં, આઈસ્ક્રીમ પણ અમે ખાધું ના, એક જ કે આશ્રમ ખાલી અને બધું પતાવી દઉં, કંઈ આગળ કરવાનું નથી આપણે કાર્યવાહી. સમગ્ર મામલે જાહેરમાં સિક્યુરિટી જવાનને નોકરી ખાઈ જવાની ધમકી આપનાર રમેશ રાજા વિરુદ્ધ સિક્યુરિટી જવાનો મ્યુનિસિપલ કમિશનરને આ ગેરવર્તણૂક અને રજૂઆત કરશે. કોઈ પણ કર્મચારી પોતાની ફરજ બજાવતો હોય છે, તેવામાં સત્તાના નશામાં મદમસ્ત નગરસેવક જ્યારે ગેરવર્તન પર ઉતરી આવે ત્યારે કોઈ કર્મચારી પોતાના સ્વમાન સાથે સમાધાન ન કરે તેનું ઉત્તમ ઉદાહરણ આજે જોવા મળ્યું. અરે હું મારા સનના સ્વિમિંગ પૂલમાં એન્ડેસમેન્ટ માટે આવેલો અહીંયા આગળ, અને આવ્યો ત્યારે કોઈ એક ભાઈ અહીંયા આગળ પોતાના કંઈક અમુક 3-4 લાગતા વળગતા ઓળખીતાઓને લઈને સીધા અચાનક જ ઓફિસમાં અંદર ઘૂસી ગયા. અને અંદર ઘૂસી ગયા તે પણ ઠીક છે, ઓફિસમાં જે મેઇન ઇન્ચાર્જની ચેર હોય, કદાચ ક્લાર્કની હોય કે મેનેજરની હોય, આઈ ડોન્ટ નો, બટ એ ચેરમાં જઈને બેસી ગયા. એમને પૂછવામાં આવ્યું ત્યારે બધા ઉડાવ જવાબ આપ્યા. ક્લાર્કને પૂછ્યું કે ભાઈ તમારી હાજરીમાં આ બહારની વ્યક્તિ આવીને તમારી ચેર પર બેસી જાય છે? તો કે સાહેબ એ તો કોર્પોરેટર કે કાઉન્સિલર છે, એને અમારાથી એવું ના કહી શકાય. તો આખા અબડા મોટા સ્વિમિંગ પૂલમાં મેનેજમેન્ટનો અભાવ આવો કે માણસ કોઈ બી બહારથી આવીને ઇન્ચાર્જની ચેર પર બેસી જઈ શકે, એમના માટે આઈસ્ક્રીમ મંગાવવામાં આવે, એના પૈસા કોણે આપે કોને નહીં એ તો પછીની વસ્તુ છે, પણ બહાર જ્યારે પબ્લિક આટલી લાઇનમાં ઊભા રહીને એડમિશન માટે ફાંફા મારતી હોય, તમે પોતાના ઓળખીતાઓના એડમિશન્સ કરાવવા માટે વોટ્સઓએવર ધ રીઝન ઇઝ, પણ તમે આવી રીતના અંદર આવીને બેસી જાઓ અને બહાર પબ્લિક ઊભા ઊભી ઊભાપો કરે એ ના ચાલે. સાવ રેડિયાર તંત્રની મેનેજમેન્ટ છે, આટલા સારા સ્વિમિંગ પૂલને સરસ રીતના મેનેજ કરવો જોઈએ. ના ત્યારે હું એ અંદર ક્લાર્કની સાથે એમને આ પૂછી રહ્યો હતો અને એ ભાઈ કદાચ બહાર હતા, હું આવીને બહાર જોયું ત્યારે એ બહાર એ મગજમારી ચાલતી હતી. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.